પોલીસ જાણે પોતાનું કામ ભૂલી ગઈ છે પોલીસ લોકોની મદદ કરવાની જગ્યાએ હવે આરોપીઓ સાથે સેટિંગ પડાવી લે છે અને કાયદા અને વ્યવસ્થાની આમ જ પથારી ફેરવે છે પોતાની વર્ધીની પણ એક આંખની શરમ એ લોકો નથી લાગતા અને એવા અનેક કિસ્સાઓ આપણે જોયા જ છે ફરી એકવાર એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં બે આઈપીએસ સહિત છ અધિકારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અપહરણ અને ખંડનીના કેસમાં ગુનો ન નોંધવાને કારણે એમની સામે ગુનો નોંધાયો છે નમસ્કાર આપની સાથે કચ્છની ઇલેક્ટ્રોથર્મલ માલિક શૈલેષ ભંડારીએ અપહરણ અને ખંડણીના કેસમાં છાવરવા બદલ બે આઈપીએસ અધિકારી અને ત્રણ ડીવાયએસપી અને એક પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ ગંભીર કેસમાં ગુનો દાખલ કરવાને બદલે આરોપીને બચાવવાની આ લોકો કોશિશ કરતા હતા પૂર્વ કચ્છના બે તાત્કાલિક એસપી જીવી બારોટ અને ભાવના પટેલ ઉપરાંત ત્રણ ડેપ્યુટી એસપી વિજય ગઢવી ધનંજી એસ વાઘેલા અને આરડી દેસાઈ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ચૌહાણ સામે ભૂત સીઆઈડી ક્રાઇમ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે ફરિયાદી પ્રેમ લીલારામ શિરવાણી ઇલેક્ટ્રોથર્મલમાં શૈલેષ ભંડારી સાથે કામ કરતા હતા આ કંપનીના ડિરેક્ટર બનવાની લાલચ એમને આપવામાં આવી અને તેમના નામે કરોડો રૂપિયાની લોન લેવા બાદ તેમને એ ખ્યાલ આવ્યો કે એમની સાથે તો ફ્રોડ થયું છે અને એની ગંધ એમને આવતા જ એટલે એમને ડિરેક્ટર બનવાની ના પાડી અને પ્રેમનું અપહરણ કરી દેવામાં આવ્યું અઠવાડિયા સુધી તેને ગોંધી લેવામાં આવ્યો અને એટલું જ નહીં પ્રેમના પત્ની સામે બે કરોડની માંગણી કરવામાં આવી અને ખંડણી એમને ઉઘરાઈ છે શૈલેષ ભંડારી વધુ હેરાન કરી રહ્યા હતા એટલે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો પણ પોલીસે ફરિયાદ જ ન નોંધી અને એના ઓડિયો વિડીયો સહિતના આધાર પુરાવા બધા જ પ્રેમ પાસે હતા છતાં પણ શૈલેષ સામે ફરિયાદ કે કાર્યવાહી કરવા પોલીસ બંધાયેલી નથી એવું એમને લાગે છે અને પોલીસ એને છાવરવા માટે પૂરો પ્રયાસ કરતી હતી આ બાદ આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો અને પોલીસે સતત કંપનીના જવાબદારોને બચાવવાનો પ્રયાસ કર્યા બાદ કોર્ટના આદેશ બાદ આ પોલીસ અધિકારીઓ સહિત કુલ ઓગણીસ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે શૈલેષ ભંડારીનો ઇતિહાસ કાળો છે તેને પોતાના સગા ભાઈને ખોટી સહયોગ કરી અને આશ્રમ રોડને ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાંથી બસો કરોડ રૂપિયાની લોન મેળવી હતી અને આ અંગે બે હજાર એકવીસમાં તેની સામે ફરિયાદ નોંધાઈ હતી જીએસટી એની કંપનીના દરોડા પાડ્યા હતા તેત્રીસ લાખની કિંમતના દારૂ પકડાયા હતા શરમજનક બાબત તો એ છે કે આવા ક્રિમિનલ જેલ ભેગા કરવાને બદલે એને છાવરવામાં આવે છે વર્ષ બે હજાર પંદરની આ ફરિયાદ હતી અને છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવી મામલો અપહરણ અને ખંડણીનો હતો અને ગંભીર પ્રકારની ફરિયાદ પુરાવા હોવા છતાં પણ નોંધવામાં આવી એટલે પૂર્વ કચ્છના ગાંધીધામના તાત્કાલિક એસપી જીવી બારોટ અને આઈપીએસ ભાવનાબેન પટેલ સહિત ત્રણ ડેપ્યુટી એસપી ડીએસ વાઘેલા વિજય ગઢવી અને આરડી દેસાઈ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ચૌહાણ દ્વારા સતત ક્લોઝિંગ રિપોર્ટ બનાવીને આપવામાં આવતો હતો કે આ કેસમાં તો કશું છે જ નહીં અને એ લોકો સતત એ જ રટણ કરતા હતા કે આમાં કંઈ જ નથી આ મામલામાં શૈલેષ ભંડારી અને તેના માણસો ઉપરાંત પોલીસ અધિકારીઓની પણ ગંભીર બેદરકારી છે અને ગંભીર ભૂમિકા પણ છે એટલે કોર્ટના આદેશના પગલે પોલીસ અધિકારીઓ સામે ગુનો નોંધાયો છે જ્યારે પોલીસ જ ફૂટી જાય અને વેચાઈ જાય તો સામાન્ય માણસ ક્યાં જશે એ ગંભીર પ્રશ્ન છે તમારું આ મામલે શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોયા હોય તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોયા હોય તો ફોલો કરો અમારા વિડીયોને લાઇક અને શેર કરો